ગુજરાત સરકારે વર્ગ એક અને વર્ગ બે ના અધિકારીઓની સીધી ભરતી કરવાની જાહેરાત કરી છે. ત્યારથી સરકારી અધિકારી બનવાના સપના જોતા યુવાનો હવે જીપીએસસીની પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગયા છે. સુરતમાં માર્ગદર્શન સેમિનાર માટે યોજાયો. ઉમેદવારોએ કેવી રીતે તૈયારીઓ કરવી, વિષય પસંદગી કેવી રીતે કરવી, નવા માળખામાં શું ફેરફાર કરવામાં આવ્યા છે જેવા મુદ્દાઓને લઈને નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું. જે જીપીએસસી યુપીએસસીના ક્લાસીસ ચાલે એમાં કુમાર પ્રકાશના એજ લેખક તરીકે અમે આવી એક નવા સિલેબસની બુકલેટ બધાને લગભગ 40,000 જેટલી અલગ અલગ સિટીમાં વહેંચી એમાં આજે સુરતનો પ્રથમ જ સેમિનાર હતો, એટલે કે સુરત માટે પ્રથમ હતો કે જીપીએસસી કેવી રીતે આપી શકાય. ગુજરાત સરકારે જે 5 વર્ષની છૂટછાટ આપી એમાં નવો અભ્યાસક્રમ આવ્યો, તો એ નવો અભ્યાસક્રમ જીએસ તરીકે, એટલે કે જેમાં જાહેર વહીવટના 8-1 જેટલા મુદ્દાઓ આપેલા છે, એ નવો અભ્યાસક્રમ હતો. ભૂતકાળમાં 2 પેપર આવતા હતા, આ વખતે 3 પેપર થયા. તો આજે જે આ આખો સેમિનાર થયો એ સુરતના બધા જ સ્ટુડન્ટ હતા કે જેમની ઉંમર 35-40 વર્ષ સુધી હતી એ બધા વ્યક્તિને એનો ફાયદો થાય, કેવી રીતે આ પરીક્ષા આપી શકાય એની જાણકારી માટે અને 5-5 પેપરનું 3-3 પેપરનું 500 માર્કનું કેવી રીતે ટાઈમિંગ લેવું એના માટેનો સેમિનાર.